विद्यार्थी मित्रों, आज આપણે વાત કરીશું ધ બ્રોકલી સમીકરણ આધારિત જે એક્ઝામ્પલ આપેલા છે પાઠ્યપુસ્તકના ઉદાહરણના અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ જોઈશું. ધ બ્રોકલી સમીકરણ જે આપણે જોઈ ગયા લેમ્ડા બરાબર h / mv અને તે સમીકરણના આધારિત આપણે એક્ઝામ્પલ ગણીશું. આજે કોડો 2.12 જોઈએ પાઠ્યપુસ્તકના ઉદાહરણ. 0.1 કેજી દળ ધરાવતો દળો કે જેનો વેગ 10 મીટર સેકન્ડ ઇન્વર્સ છે તેની તરંગ લંબાઈ ગણવાનું આપણને દીધેલું છે. હવે આની અંદર આપણે વાત કરીએ તો આપણને માસ આપી દીધું છે, દળ જે કહીએ 0.1 કેજી, વેગ v આપી દીધો છે 10 મીટર સેકન્ડ ઇન્વર્સ અને પૂછેલું છે તરંગ લંબાઈ લેમ્ડાની ગણતરી કરો. આપણે જાણીએ છીએ તે પ્રમાણે ધ બ્રોકલી સમીકરણ અનુસાર, તો ધ બ્રોકલી સમીકરણ અનુસાર જો તમે લખશો તો ધ બ્રોકલી સમીકરણ અનુસાર તરંગ લંબાઈનું સૂત્ર હતું લેમ્ડા બરાબર h / mv અને જ્યાં h એટલે આપણે કહેતા હતા પ્લાન્ક અચળાંક 6.626 ગુણ્યા 10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ, તે એનો આપણે અચળાંક હતો પ્લાન્ક અચળાંક. h ની કિંમત જે મૂકવાની આવશે 6.626 ગુણ્યા 10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ. બીજી વાત કે આની કિંમતની અંદર જૂલની કિંમત મૂકવી હોય તો જૂલની જગ્યાએ આપણે મૂકી શકશું 10^-34. જૂલની જગ્યાએ જૂલનો અર્થ થશે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ 2 અને સેકન્ડ જૂલ ઇન્ટુ સેકન્ડ એકમમાં જે રહેતા હતા તે, એટલે એકમ લાવવા માટે ખાસ જૂલની જગ્યાએ આપણે આ રીતે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ 2 ઘાત એની અંદર આપણે લખી શકતા હતા, જે આપણને સાદુરૂપ આપવા માટે ખાસ મદદરૂપ થશે. હવે વાત કરીએ કિંમતો મૂકીશું. h ની કિંમત 6.626 ગુણ્યા 10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ, પણ જૂલની જગ્યાએ આપણે લખીશું કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ 2 ઘાત ને સેકન્ડની 1 ઘાત, એટલે સેકન્ડની માઇનસ 1 ઘાત થશે, ભાગ્યા m. m આવતું હતું 0.1 કેજી, કારણ કે દળ 0.1 કેજી નો દળ હતો, અને 10 મીટર સેકન્ડ ઇન્વર્સ વેગની કિંમત જે કહીએ v બરાબર હતું 10 મીટર સેકન્ડ ઇન્વર્સ. અને હવે આનું સાદુરૂપ આપીશું તો સાદુરૂપ આપતા એક તો 6.626 નીચે સાદુરૂપ આપશો એટલે 0.1 ગુણ્યા 10 એની કિંમત થશે 1 થતી હતી, મતલબ કે આની કિંમતને આપણે એક જ વડે ભાગીએ છીએ. 0.1 ગુણ્યા તમે 10 કરશો તો 1 જવાબ મળશે, તો આપણે આ કિંમતને 1 વડે ભાગીએ તો 1 વડે ભાગીએ મતલબ એનો એક જવાબ રહેશે 6.626 ગુણ્યા 10^-34. એકમ જોઈએ, કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ, સેકન્ડ ઇન્વર્સ કેન્સલ, મીટર થી મીટર સ્ક્વેર હતો એક જ મીટર વધશે, તો તરંગ લંબાઈ લેમ્ડા જે આપણે કહીએ આ તરંગ લંબાઈ મીટર એકમમાં આપણને મળશે 6.626 ગુણ્યા 10^-34 મીટર. બિલકુલ સરળ એક્ઝામ્પલ છે, ખાલી સાદુરૂપ આપતી વખતે તમારે ધ્યાન રાખવાનું. હવે જોશું એના પછીનું બીજો એક્ઝામ્પલ. તેના પછીનો બીજો કોયડો જોઈએ, કોયડો 2.13. ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણીએ છીએ, રકમમાં પણ આપેલું છે. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10^-31 કિલોગ્રામ છે જો તેની ગતિજ ઊર્જા, અહીંયા આપી દીધું છે ગતિજ ઊર્જાનું મૂલ્ય 3×10^-25 સુલર, તો તેની તરંગ લંબાઈ ગણો. હવે પૂછેલું છે તરંગ લંબાઈ અને વસ્તુ એના માટે આપણને આપી દીધી છે માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1×10^-31 કિલોગ્રામ, અને બીજું આપી દીધું છે ગતિજ ઊર્જા. ગતિજ ઊર્જા બરાબર કિંમત આપી છે 3×10^-25 જૂલ. હવે અહીંયા આપણે તરંગ લંબાઈ ગણવા માટેનું સૂત્ર તો જે હતું લેમ્ડા બરાબર h / mv વાપરીશું. h ની કિંમત ખબર છે, m આપી દીધો છે, હવે વાત રહેશે ખાલી v આપણા જોડે નથી. v નથી મતલબ કે વેગ નથી આપેલું, પણ વેગ શોધવા માટે આપણને સૂત્ર આપી દીધું છે ગતિજ ઊર્જાનું. ગતિજ ઊર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ, ગતિજ ઊર્જાનું સૂત્ર હતું 1/2 mv² અને આ ગતિ ઊર્જા જે 1/2 mv² છે તેની કિંમત આપી દીધી છે 3×10^-25 જૂલ. તો હવે આની અંદર આપણે m ની કિંમત
કિંમત 1/2 ની કિંમત મૂકીએ અને આ બધી કિંમતો મૂકી અને આપણે આગળ ગણી શકતા હતા v ની કિંમત લઈ શકીશું તો હવે એની અંદર સાદુરૂપ આપીશું તો v² બરાબર 2 અહીંયા ગુણાકારમાં જશે 2 ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઈનસ 25 જૂલ અહીંયા આવશે એકમ બીજું વાત કરીએ ખાસ જે દ લખવાનું છે એટલે હવે આ અહીંયા એકમ લખતા નથી વેગનો મીટર પ્રતિ સેકન્ડ જે લખતા હશો તે જ લખીશું 2 ગુણ્યા 3 ગુણ્યા 10 ની માઈનસ 25 જે અહીંયા કિંમત મૂકીશું m ની m તરીકે ઇલેક્ટ્રોનનું દ 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 આ કિંમત આપણને એના માટે મળતી હતી હવે અહીંયા ખાસ અને હજી અહીંયા જો તમે જૂલ એકમ લખ્યો હોત તો જૂલ માટે આપણે આગળ કહી દીધું કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ની માઈનસ 2 ઘાત અને બીજું ઇલેક્ટ્રોનનું જે દળ મૂક્યું હતું ઇલેક્ટ્રોનનું દળ હતું એ રહ્યું કયા એકમમાં હતું કિલોગ્રામ એકમમાં હતું અને અહીંયા જૂલ ઇન્ટુ સેકન્ડ હોય આગળ કિંમતો મૂકીશું એની અંદર એટલે અહીંયા આપણને એ પ્રમાણે એકમ એનો મળી જશે કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ થશે અને બે વાર હશે એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર નીકળી જશે સાદુરૂપ આપીશું v² બરાબર જવાબ મળશે 6/9.1 તો આટલાનો જવાબ આવતો તો 0.693 ગુણ્યા 10 ની માઈનસ 25 ઘાત છે અને 10 ની 31 31 ઘાત ઉપર જશે 31 માંથી 25 જશે 6 ઘાત આવશે પ્લસ એટલે 10 ની 6 ઘાત અહીંયા કિલોગ્રામ કિલોગ્રામ કેન્સલ મીટર સ્ક્વેર સેકન્ડ ની માઈનસ 2 વી વર્ગ દૂર કરવા સામેની રકમનું વર્ગમૂળ લેશું 0.6593 ગુણ્યા 10 ની 6 અહીંયા એકમ હશે એ બી મીટર સેકન્ડ ઇન્વર્સ થઈ જશે વર્ગમૂળ નીકળશે એટલે 0.6593 નું વર્ગમૂળ 0.8122 0.8122 થતું હતું અહીંયા 22 હવે 10 ની 6 નું વર્ગમૂળ એટલે 10 ની 3 મીટર સેકન્ડ ઇન્વર્સ અને આને આજી આપણે વ્યવસ્થિત 10 ની 3 ને લખી દઈએ તો 812.28 જવાબ આવશે એટલે 812.28 મીટર સેકન્ડ ઇન્વર્સ 10 ની 3 ને 1000 વડે આપણે મતલબ કે આ રકમને ગુણી જતા તો હવે આપણને મળી ગયો વેગ વેગ મળી જાય તો હવે આપણે શોધવાની રહેતી હતી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h/mv h ની કિંમત 6.626 10 ની માઈનસ 34 જૂલ જૂલ ઇન્ટુ સેકન્ડ પણ જૂલ ની જગ્યાએ આપણે શું લખીશું કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ની માઈનસ 2 અને સેકન્ડ ભાગ્યા h નો એકમ જૂલ ઇન્ટુ સેકન્ડ પણ જૂલ ની જગ્યાએ આટલી વસ્તુ આપણે લખી શકતા હતા ઇલેક્ટ્રોન નું દળ જે આપેલું છે 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 કિલોગ્રામ અને વેગ આપણે શોધી કાઢ્યો 812.28 મીટર સેકન્ડ ઇન્વર્સ અને હવે આખું સાદુરૂપ આપીશું તો તરંગ લંબાઈ જે લેમ્ડા હતી એ મળતી હતી આપણને 8967 ગુણ્યા 10 ની માઈનસ 10 મીટર દરેક જણે ખાસ સાદુરૂપ આપી અને આગળ તરંગ લંબાઈ ગણવાની રહેશે પણ આ રીતે આપણે એકમ સહિત સાદુરૂપ આપી અને તરંગ લંબાઈ અને બધી વસ્તુની ગણતરી કરી શકતા હતા એ માટે ખાસ મહત્વનો એક્ઝામ્પલ છે ગતિ ઉર્જા ઉપરથી આપણે અહીંયા તરંગ લંબાઈ કેવી રીતે લાયા ગતિ ઉર્જાનો ઉપયોગ કરી અને વેગ લાયા અને વેગની મદદથી તરંગ લંબાઈ શોધી ખાસ સાદુરૂપ આપી અને દાખલો વ્યવસ્થિત લખી દેવો પછી વાત કરી છે લેમ્ડા બરાબર 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોનનું દળ ગણો તરંગ લંબાઈ આપી દીધી છે અને ફોટોનનું દળ આપણને પૂછેલું છે હવે અહીંયા તરંગ લંબાઈ જે આપી છે આપણને એંગસ્ટ્રોમ એકમમાં આપી છે 3.6 એંગસ્ટ્રોમ આપણે બધી જ વસ્તુ મીટર એકમમાં લાવતા તો 3.6 ગુણ્યા 10 ની માઈનસ 10 વડે ગુણશો તો તરંગ લંબાઈ તમને કયા એકમમાં મળશે મીટર એકમમાં હવે આપણે દ્રવ નળીનું સૂત્ર જાણતા હતા લેમ્ડા બરાબર h/mv આ વખતે લેમ્ડા આપી દીધું છે અને m શોધવાનું કીધું છે તો સૂત્રમાં m ને કરતા હોય નાખીશું તો h/λv h ની કિંમત આપણે પ્લાન્ક અચળાંક જાણીએ છીએ
6.626 × 10⁻³⁴ जूल इनटू सेकंड, पण जूल बराबर आपणे શું લખી શકતા હતા, કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ની માઇનસ બે ઘાત, તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ની માઇનસ બે ઘાત અને ઇનટુ સેકન્ડ એટલે s એનો, તો આ રીતે આપણે આખો એનો એકમ લખીશું, s ની માઇનસ બે ઘાત s. તરંગ લંબાઈ આપણને આપી દીધી મીટર એકમમાં, એંગસ્ટ્રોમમાં આપી હતી, આપણે મીટરમાં કન્વર્ટ કરી 10⁻¹૦ મીટર. અને બીજું 3.6 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા ફોટોન નું દળ શોધો. તો હવે એની અંદર આટલી આપણને તરંગ લંબાઈ આપી દીધી હતી, અને બીજું એની અંદર વેગ જે કહીએ, વેગ આપણે શૂન્ય અવકાશમાં કહીએ કેતા હોય 3 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ, અને આનું સાદુરૂપ આપીશું અને જે દળ મળશે એ થશે ફોટોન નું દળ. એટલે આ રીતે આપણે ફોટોન નું દળ શોધી શકતા હતા, સાદુરૂપ આપી અને દરેકે જાતે જવાબ લાવી દેવું. હવે વાત કરીએ સ્વાધ્યાયના બીજા બે એક્ઝામ્પલ ની. સ્વાધ્યાયનો 2.20 વાળો એક્ઝામ્પલ, 2.05 × 10⁷ મીટર સેકન્ડ ઇન્વર્સના વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણો. તો અહીંયા તરંગ લંબાઈ ગણવાનું કીધેલું છે, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ, તો ઇલેક્ટ્રોનનું દળ આવશે 9.1 × 10⁻³ કિલોગ્રામ. વેગ આપી દીધો છે 2.05 × 10⁷ મીટર સેકન્ડ ઇન્વર્સ, અને પ્લાન્ક અચળાંક h ની કિંમત 6.626 × 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ કહેતા હતા. સાદુરૂપ આપવા માટે એકમ હું આપણે લખી દેતા હતા જૂલની જગ્યાએ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ ની માઇનસ બે અને સેકન્ડ, એટલે સેકન્ડ ની માઇનસ વન ઘાત થઈ જતી હતી, એટલે એ પ્રમાણે આપણે અહીંયા સેકન્ડ ની કેટલી ઘાત લખાશે, માઇનસ વન. તો હવે સીધી સીધી વસ્તુ, તરંગ લંબાઈ ગણો એટલે કે લેમ્ડા ગણવાનું છે. લેમ્ડા બરાબર h / mv, જે ધ બ્રોગલીનું સમીકરણ હતું તે આપણે લખીશું. h ની જગ્યાએ લખીશું 6.626 × 10⁻³ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ માઇનસ ઇન્વર્સ, સેકન્ડ ઇન્વર્સ થશે. m તરીકે લખશો ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻³ કેજી, અને વેગ રકમમાં આપી દીધો તો 2.05 × 10⁷ મીટર સેકન્ડ ઇન્વર્સ, અને આનું સાદુરૂપ આપીશું એટલે લેમ્ડા તમને જવાબ મળશે મીટર એકમમાં. અહીંયા સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થશે, કિલોગ્રામ કિલોગ્રામ, મીટર સ્ક્વેર થી મીટર એક કેન્સલ થશે, એટલે તરંગ લંબાઈ મીટર એકમમાં મળશે. આટલી વસ્તુનું સાદુરૂપ તમારે કેલ્સીમાં આપવાનું રહેશે, એટલે સાયસીરી વસ્તુ જે કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપી તમે તરંગ લંબાઈ ગણી શકો, એ પ્રકારનો સિમ્પલ એક્ઝામ્પલ છે. હમણાં ઉદાહરણમાં જોઈ ગયા એવો બીજો ઉદાહરણનો જોઈએ, સ્વાધ્યાયનું 2.21. ગતિજ ઉર્જા આપી દીધી હોય, ગતિજ ઉર્જા ઉપરથી આપણે વેગ ગણી કાઢીશું, વેગ મળી જશે તો વેગ ઉપરથી શોધી કાઢીશું તરંગ લંબાઈ. જોઈએ સ્વાધ્યાયનું 2.20 વાળો એક્ઝામ્પલ. ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻³ કેજી છે, ગતિજ ઉર્જા આપી છે 3 × 10⁻² જૂલ, તો તેની તરંગ લંબાઈ ગણો. આપણે જાણીએ છીએ કે ગતિ ઉર્જા બરાબર લખી શકતા હતા 1/2 mv², અને ગતિ ઉર્જાની કિંમત આપી હતી 3 × 10⁻² જૂલ, એટલે કિંમત આપી હતી. હવે એની અંદર આપણે ખાસ ઇલેક્ટ્રોન માટે કીધું છે, એટલે 9.1 × 10⁻² ને કરતા બનાવીશું 3 × 10⁻² અહીંયા જૂલ એકમ આવશે ખાસ, ભાગ્યા 2 અહીંયા ગુણકમાં આવશે, અને બીજું જે કીધું 2 આટલી ગુણમ અને માસ અપોન 9.1 × 10⁻³ કિલોગ્રામ, આટલે વી સ્ક્વેર ને વી જોઈતો હશે તો અહીંયા 6 × 10⁻² 9.1 × 10⁻³ વી દૂર કરવા સામેની રકમનું આપણે શું લેશું, વર્ગમૂળ લેશો. આ રીતે આપણે વેગ શોધી કાઢીશું, વેગ મળી જશે પછી લેમ્ડા બરાબર h / mv સૂત્ર મૂકી, એટલે આ સાદુરૂપ આપતા આનો વેગ મળશે. વેગ મળી જશે પછી લેમ્ડા બરાબર h / mv,
h ની કિંમત 6.626 ગુણ્યા 10 ની માઈનસ 34 જો માસ ઓફ ઇલેક્ટ્રોન વેગ અહીંયા મળ્યો છે એ મૂકીશું કિંમત તો તરંગ લંબાઈ તમને મળી જશે. તો ખાસ આજના ગણાવેલા સ્વાધ્યાયના ઉદાહરણ દાખલા ચોપડાની અંદર વ્યવસ્થિત તમારે સાદુરૂપ આપી અને લખી દેવા. એક જ સૂત્ર ઉપર આધારિત દાખલા આજે આપણે જોયા, લેમ્ડા બરાબર h / mv. અને ગતિ ઉર્જા આપણને જાણતા હોઈએ તો એ ગતિ ઉર્જા ઉપરથી વેગ શોધતા હતા અને વેગનો ઉપયોગ આપણે આ તરંગ લંબાઈ વાળા સૂત્રમાં કઈ રીતે કરવો તેના આધારે આજના આપણે એક્ઝામ્પલ જોઈ લીધા.